હેલો બચ્ચા પાર્ટી, શું કીધું છે નવા એમસીક્યુ ની અંદર? જો આપેલા પરિપથ સરસ મજાનો છે, એ અને બી વચ્ચેનો વોલ્ટેજ 15 વોલ્ટ છે બેટા, ખાસ ધ્યાન રાખજો. એ અને બી વચ્ચેનો જે વોલ્ટેજ છે અહીંયા, એ અને બી વચ્ચેનો જે સરસ મજાનો વોલ્ટેજ 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 એ તમને આપી દીધો છે મસ્ત મજાનો એવો 15 વોલ્ટ. તો ઝેનર વોલ્ટેજ ફિક્સ આપી દીધા છે બેટા, ઝેનર વોલ્ટેજ આપી દીધા છે તમને સરસ મજાના 6 વોલ્ટ. તો અવરોધના બે છેડા વચ્ચે, આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજનો તફાવત કેટલો હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. આપણે શીખી ગયા છે ઝેનર ડાયોડનો ઉપયોગ થાય છે બેટા વોલ્ટેજ નિયામક તરીકે, વોલ્ટેજ નિયંત્રક તરીકે. વોલ્ટેજમાં નો હળી નો હંચા, કોઈ ચેન્જીસ ઝેનર ડાયોડ થવા દેતો નથી. મતલબ ઝેનરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજનો તફાવત છે બેટા, એ 6 ના 6 ફિક્સ રહેવાના છે, એમાં કંઈ ચેન્જીસ નહીં થાય. અહીંયાના વોલ્ટેજ આપ્યા છે 15, આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે 6, તો ઓબ્વિયસલી બેટા અહીંયા જે હશે ટોટલ આવતા હતા બેટા 15, એ 15 માંથી નીચે બેટા 6 છે એ બાદ કરશું, તો અહીંયા આન્સર આવશે આવશે બેટા 9 વોલ્ટ. મતલબ અવરોધના બે છેડા વચ્ચેનો જે સ્થિતિમાનનો તફાવત છે એ આન્સર આપણી સામે પ્રગટ થઈને આવશે, એ છે બી. થેન્ક યુ બચ્ચા વાલ્ડી, થેન્ક યુ સો મચ.